આજ રોજ ત્રાપજને આંગણે અરસદજી હજી ગોહિલ એમના સ્મરણ અર્થે આજનો એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ મારી શરૂઆતમાં જ ભગવાન આશુતોષ મહાદેવને પ્રાર્થના કરી છે. દાદા નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મવેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ સિદાકાશ માકાશ વાસમ ભજેહમ. હે મહાદેવ, તું નિર્વાણ આપનારો દેવ છો. યાતે રુદ્ર સિવા તનુર્ઘોરા પાપ કાસિની તિયાન સ્તનવા સંત મયાગીરી સંતા ફિશાક્ષિહિ. જે આત્મા તારા શરણમાં આવ્યો છે, દરેક આત્મા કૈલાસથી જ પાછો છૂટો પડે ને કૈલાસ પાછો પહોંચે. મહાદેવ એ નિર્વાણ દેનારો દેવ છે. આપણો ઈષ્ટદેવ ત્યાં સુધી પહોંચાડવાનું કામ કરે. અને આજે દરેક કલાકારો ભાવથી મને પહેલેથી જ મેં કીધું આપણને છેલ્લે હાવ અહીંયા તો આપણા ઘરના નામ હું આથી વધારે ઓડિયોસમાં પાછું બોલી નો એકું કે ઓલું પહેલું ઓડિયોસ હોય ને એમાં આપણને ભય લાગે, કારણ કે હું જૈન આહિર છું. અને હંમેશા આમ તો છેલ્લે રહી મજા આવે ગંભીર છે. તો મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા મંચસ્થ અમારા દરેક કલાકારોએ ઓછામાં ઓછો ટાઈમ લીધો હોય તો અનુભવ, કારણ કે અનુભવને માણવા જેવો માણસ, અને કેવલ 20 મિનિટમાં એ માણસે પૂરું કર્યું છે. એને મારી ચિંતા, મારે એની ચિંતા. પણ કાર્યક્રમ શ્રદ્ધાંજલિનો છે. દરેક કલાકારો પોતપોતાની રીતે ભાવથી અહીંયા આવ્યા છે. અને આપણું તો આ પરગણું છે. હું અહીંયા કઈ કલાકાર તે આ લોકોએ મારું નામ નાખ્યું આમાં, નહીં તો મેં તો એ ના પાડી હતી. મેં કીધું એમાં ઓલું નામ નાખે પછી સ્ટેજ ઉપર બેહવું પડે, પણ અહીંયા તો આવવાનું જ હોય. કારણ કે હરદેવસિંહજીના અવસાન વખતે પણ હું થોડી વાર ચોરે બેસવા આવ્યો છું. કહેવાનો મતલબ એ છે કે એની પાછળ પાછું અહીંયા બોર્ડમાં આપણે શું લખ્યું, સર્વજ્ઞાતિ નહીં વિધવા બહેનોના સહાય માટે. એક પંક્તિ મને બહુ ગમે છે અને હું હંમેશા એ વાગોળા કરતો આવું છું. પણ એનાથી આગળ એક બીજી મારે વાત એ કરવી છે કે આપણે જે આજે ભેગા થયા છીએ, આજે મળ્યા છીએ, એક 2 વર્ષના ઇન્ટરવેલ પછી મળ્યા છે. 2 વર્ષ દાદા, અને એવી કફરી પરિસ્થિતિમાંથી આખી દુનિયા પસાર થઈ. દીગુભાઈ કહીએ કે પોતાના સ્નેહીઓ આ કોરોનાની મહામારીમાં ગુમાવ્યા છે. તો આજે એકલા હરદેવસિંહને શું કામ, આપણે જેટલાને ગુમાવ્યા છે બધાને પરમાત્મા પરમ શાંતિ આપે. એ કોરોનાની મહામારીમાંથી અને નવો જન્મ લઈને નીકળ્યા છો, જીવનમાં પરિવર્તન લાવજો. જે કાંઈ છે તે ફાકા ફોલદારી બધી નીકળી ગઈ હતી આ કોરોનામાં. ચંદ્ર ઉપર જવાની વાતો કરતા થઈ ચોકમાં નહોતા નીકળી શકતા, અને ઘડીકમાં આપણે ભૂલી ન જવાય સાહેબ. અને હું સાહેબ આ કોરોના પછી દાદા પહેલી વાર જેથી દ્વારકા ગયો, અને તેથી માસ્ક ફરજિયાત હતું ને, મંદિરે જવું તો માસ્ક બાંધવું પડે. સાહેબ માસ્ક બાંધીને જેથી દ્વારકાધીશામાં ગયો ને, ત્યારે પહેલો જ અંદર વિચાર એ આવ્યો હતો કે મારા નાથ, એવા તો હું અમે કર્મો કર્યા, તારા મંદિરે આવ્યું તો અમારે મોઢા હતાડવા પડે છે. જ્યારે પૃથ્વી ઉપર એવી કઈ ઘટના ઘટી છે કે આખી આખી પૃથ્વી લોક હાવ, એકલો ભારત પૂરતો આ રોગ નહોતો, આખા વિશ્વને જ્યારે ભરડો લીધો હોય,
અને આપણે એટલી બધું વિજ્ઞાન આગળ વધી ગયું હતું, મેડિકલ એટલું આગળ વધી ગયું હતું કે આપણે કિડની ટ્રાન્સફર કરી નાખતા હતા, લીવર ટ્રાન્સફર કરી નાખતા હતા, પણ બધાયનું મારા નાથે ઝીરો કરી નાખ્યું. હાવ એક કોરોનાની ટીકડી નો ગોતીએ ક્યાં શું પાવર કરવાની વાતો કરીએ ભલામણ. હે તો અત્યારે આપણે સંત ગાઈ, પણ તેથી સંત ગાઈ તો એ બહાર નહોતું નીકળે એમ કોઈ. હે એવી એક કફરી પરિસ્થિતિમાંથી જ્યારે આપણે બહાર નીકળ્યા છીએ ત્યારે આવો એક નવા યુગની શરૂઆત કરીએ. અને એ શરૂઆત જ્યારે ત્રાપજમાલી થઈ સર્વ જ્ઞાતિને સાથે લઈને, આ મોટામાં મોટો એક ઇતિહાસ છે સાહેબ. હા, જે કુળમાં જન્મ્યા છે એનું 100% ગૌરવ રાખો, પણ આ જ્ઞાતિ છે એ કહેવાય વરણ વ્યવસ્થા હતી, વિવાદ નહોતો, વાદ નહોતો. આજે વાદ સુધી બધા આપણે પહોંચી ગયા છે, એ વ્યવસ્થા હતી. પોતપોતાનું જીભ જળવાઈ રહી સાહેબ, વ્યવસ્થા હતી. પણ કહેવા ગયો કે એક પણ ઇતિહાસ એવો નથી કે એમાં 18 વર્ણનો ભોગ ન હોય, ત્યાં સિવાય કોઈ દી ઇતિહાસ ન બની શકે. કોઈ પણ મહાપુરુષનો તમે નામ લઈ લ્યો, મહારાણા પ્રતાપના તમે ઇતિહાસમાં લઈ લ્યો તો ભીલોથી લઈ અને સાહેબ બ્રાહ્મણના દીકરા સુધી, ચક્રપાણી સુધી, એ હલ્દી ખાટીના મેદાનમાં સાથે હતા. કોણ કોણ નથી આમાં. આ ભારત ભૂમિ જેવી છે, કોઈ પણનો તમે એક કોઈ પણ સમાજનો એક ઇતિહાસનું પાનું લ્યો ને તો રાત ને રાત તમે બોલી શકો ને એટલો ઇતિહાસ નીકળે. અને એમાં આ ભૂમિ તો ત્રાપજગર દાદાની, દાદા એ લખ્યું છે ને કે ઈસું ગણાય હાડ પાડોશીના બાળને મોઢે, તું મુઠી ચણ નાખતો જાજે રે, એ દીધું હોય તો દેતો જાજે. સુગાણા હાડ પાડોશીના બાળને મોઢે, તું મુઠી ચણ નાખતો જાજે, દરિયો કાઢતો ડોળા, માથે ઊભા મોતના ઓળા, વમળે ચડેલો વાણ કોઈનું હંકાર તો જાજે, અને તને પરમાત્માએ દીધું હોય તો દેતો જાજે. શબ્દ આ ભૂમિમાંથી નીકળ્યો છે. બાકી તો પેલા લોકડાઉનમાં તો સાહેબ હાવ બધા સાહેબોને પાવર હતો કે અમે ભણાવીએ તો જ પાસ થાય, એને બદલે બબે વર્ષ પાસ કરવા પડે વગર ભણાવે. હે એવું હતું ને કે આપણે ભણાવીએ તો જ પાસ થાય, કરવા પડે ને પાસ બધાને, છોકરાને એવું હતું ભણીએ તો જ પાસ થવાય, એને બદલે વગર ભણ્યા છોકરા પાસ થયા. હમણાં છોકરા છોકરા વાતો કરતા હતા કે હાલો ને કોરોનાને હટાડી દઈ, તક્કા તક પરીક્ષા આવે ત્યારે બારો કઢાય ને. અરે આપ જુઓ, પહેલું લોકડાઉન તો એવું હઝળ હતું, ઘીરે ઘીરે બારી બહાર, હું માણસ પોપટ ઘોડે બેઠા ઘીરે. હા હા લોકડાઉન પછી એક ભાઈને મેં પૂછ્યું, મેં ક્યાં કેમ રહ્યું તમને, મને કે માયાભાઈ અમુક અમુક તો હાવ પોચું પોચું જ બોલે. હાવ માયાભાઈ ખરેખર મજા આવી ગઈ એટલા સમય. આમ તો ખરેખર મારા કલાકારોના નિહકા લાગ્યો. આ કોઈ પણ વસ્તુ બોલવી નહીં, તરત ભગવાન તથાસ્તુ કહેતો હોય. અનુભવ આપણે કલાકારો, અમે ઘણા કલાકારો અમે એમ કહેતા કે મિત્રો અમે અમારો પરિવાર મૂકીને તમારી સામે આવ્યા છીએ, તો ભગવાન કે તથાસ્તુ, પરિવાર ભેગા જ રહ્યો, ત્યાં જ વાજા વાગ્યા કર્યા કરે, ને ત્યાં સુર લાગતા છે કોઈ થી કોઈ ના. એટલે મેં એક ભાઈ ને કીધું, હું ઘડીક તમને દાંત કઢાવું, તમે જે અત્યારે જે તમે બેઠા છો અત્યારે આ ખરું ઓડિયો છે. દીકું ભાઈ મારે આમથી વધારે માણા હોય ને તો હું બોલી નો એકો, એટલે મેં કીધું એટલે મને મજા આવે. અને હવે તો મારે સવાર સુધી કઈ નહીં 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 20 જ મિનિટ બોલી, તમે ચિંતા ન કરતા નહીં. હું તો હું ટાઈમનો પાકો છો, હું થોડો 1.25 કલાકનું કહીને પછી 1.25 કલાક ક્યાંય લઉં એવો લાગુ તમને, નહીં હું પોચો માણસ હોઉં ખરેખર. અને આવી રીતે મેં ધબધબાટી કરી હોય તો 4 લાખ પેમેન્ટ પહોંચ્યો જ ન હતું. એ હાટું હું પોચું પોચું જ તેમ વાણિયાના જ પ્રોગ્રામ કરું, હું કામ 1.5 કલાકમાં એ ધરાઈ જાય, આપણે ધરાઈ જાય. એટલે જ કહું ને આપણે આમાં ધરાઈએ જ નહીં, ઓલામાં અમિત આમ બે રીતે ધરાઈ જાય. જો જૈન લોકોનો પ્રોગ્રામ હોય ને ભાઈ તો આપણે લાંબુ કરીએ ને તો એ શું કહે ખબર, એને 50,000 વધારે આપી ગયો પણ પૂરું કરાવો. હો દાદા
આપણે નથી ઢોલી ઢોલી હટતા ન હોય અને આપણે મોઢું થતું હોય તો ઢોલી નથી કહેતા કાલજો અહીંયા કરે ભાઈ, પણ આમ તો હટી જાઓ મારો બાપ, આમાં એવું હોય. એટલે તમે વધારે રૂપિયા ઉડાડો ત્યારે અમને વ્યામ પડે કે અમને બેન કરાવવા હાટું નથી ઉડાડતા ને આપણે, કે હજી નાખો પણ કે તમે બેન કરો એવું જ નથી ને એમ. એટલે આપણું જોવું પડે બધું, પણ અહીંયા ઘરનો ડાયરો છે એટલે હું તમને ગળીક ધંપા દાંત કટાવવાનો છું. અમારે ગંભીર સિંહ સાહેબ એ 31 તારીખે નિવૃત્ત થઈ ગયા પીએસઆઈમાંથી, હવે એ અમારી નાઈતમાં આવશે. હા, એ પાછા સાહિત્યકાર છે સારા, અને ઓલકા એમાં નોકરી ચાલુ હતી ને તો 11 વાગ્યા પછી તેને બોલાય નહીં, અને 11 વાગ્યા ડાયરા થાય ને રહી એકાતું નહીં એને. તો એ ક્યારેક બંદોબસ્તમાં હોય ને તો પાછા વર્ધી ઉતારીને પાછા સાદા ડ્રેસ પહેરીને પાછા આવી જાય કે એક વારો તો લેવો જ છે. હવે કાયમ વારો. એટલે આ લોકડાઉન પછી હું એક ભાઈને વાત કરતો હતો, એક ભાઈને મળ્યો ને હું, મેં કીધું કાં કેમ રહ્યું, મને કેમ આયા ભાઈ 25 વર્ષ લગ્નથી થયા છે, આ લોકડાઉન આવ્યું ત્યારે ખબર પડી 25 વર્ષ પછી તમારા ભાભીને નાક પાસે નાનો એવો તલ છે. બોલો નિરખીર જોવાના માઇન્ડ મોકા મળ્યા. શું શું માણસો અમારા ભૂરા ભૂરાએ એના છોકરાને કીધું, ભૂરાએ એના છોકરાને કીધું બેટા રિમોટ ક્યાં છે રિમોટ. તો ભૂરાના છોકરાએ એની એની માં સામું જોયું, એની મમ્મી સામું. તો ભૂરો બોલ્યો મારું રિમોટ નહીં ટીવીનું મગાવું. હા હા, અમુક હાવ રિમોટ થઈ ગયા. પણ ભાવ અને સ્નેહ, જો સ્નેહ એટલે પ્રેમ, ભાવ એટલે અંદરની લાગણી. આ જે ભાવ અને સ્નેહ, જે લાગણી વાળા જે મિત્રો હતા એ ક્યાંય ક્યાંયથી દૂર દૂરથી આવ્યા, પોતાની લાગણી અને ભાવ વ્યક્ત કરી ગયા. અને હું ધારું ત્યાં સુધી લગભગ ત્રાપજમાં આવો પહેલો પ્રોગ્રામ થયો છે. ત્રાપજમાં ખૂબ મેં પ્રોગ્રામ કર્યા સાહેબ, આમ કહો તો ત્રાપજમાં મારી શરૂઆત. ભાઈ આવેલી હું ગાડી લઈને નીકળું રાતે કેરી ભરેલી. હવે ક્યારેક ક્યારેક પંચર પડેલું હોય, જેક માર્યો હોય, એટલે હું થોડોક એકચ્યુઅલી ગ્રીસવાળો છો હોઉં. અને અનિકા કાંઈ ઊભા હોય સાહેબ, રામભાઈ કાગ એના કાર્યક્રમો, અરવિંદ બારોટ, પ્રફુલ્લભાઈ, આવા બધા કલાકારો હોય તો અનિકા કાંઈ એમ કે આમ જો ભાઈ તું 5 મિનિટ બોલતો જા મજા આવશે. અને સારા સારા કલાકારો બોલતા તો હું કે આને માર્કેટમાં પાછું પોગાડતા ગાડી પોગાડો અને મોડું થાય, થોડીક વાર પહેલાં બોલાવી ગયો ને પછી તમારો રાઉન્ડ ચાલુ કરજો. સાહેબ ત્રાપજમાં હું આ રીતે શીખ્યો છું એટલે અહીંયા હું ગમે ત્યારે બોલી શકું, મારો કહેવાનો અર્થ એ છે. આ હકથી કહું છું, અહીં બાપાની મઠીએ કેટલા પ્રોગ્રામ, અને કાકાની તિથિ વખતે હું અને બટુક મહારાજ બારપટોળીવાળા સાહેબ કેટલા વર્ષોથી ટૂંકમાં મારો કહેવાનો સુર કે કલાકાર તરીકે જેથી કોઈ સમાજ નહોતો ઓળખતો ત્યારે ત્રાપજ મને પહેલાં ઓળખતો હતો. અને હું કાયમ કહું છું કે મારા જે કલાની જે કાંઈ છે એમાં પાયામાં જો કોઈ હોય તો એ ત્રાપજ અને તળાજુ છે સાહેબ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે ત્રાપજ અને તળાજા એ વખાણ્યો ને ત્યારે ભાવનગર પગ્યો, ભાવનગરે વખાણ્યો ત્યારે મુંબઈ પગ્યો, ને મુંબઈ વખાણ્યો ને ત્યારે પરદેશમાં પગ્યો, એમણામાં નથી જવાતું. એટલે આ ત્રાપજ મારા માટે પાયાનો પથ્થર છે, એના માટે મારે બિલકુલ, અને મને ગૌરવ હોય અહીંયા જે કલાકારો આવ્યા હોય તો એને આપણે પહેલાં સાંભળવા જોઈએ, આનંદ કરવો જોઈએ. એટલે એ જ હેતુથી અને મેં શરૂ થયો ત્યારે સરપંચને કીધું મને કે તમે ક્યારે, હું પ્રભાતી સિવાય નહીં આવું, કારણ કે અહીંયા હું એટલા જ વાગે આવતો પાછો. અને ત્રાપજમાં આની પહેલાં રજૂ થાવ મને કંઈ હું છે નહીં પાછું. એટલે આ એટલે ઘડીક હું તમને આનંદ કરાવી અને આપણો વિષય દાંત કઢાવવાનો છે ભાઈ. હા, ઘડીક દાંત તો કઢાવવા જ પડે ને, આ બધા હાવ હજળ જ થઈ ગયા છે ને ઊભા પગે છે. એટલે આ પ્રોગ્રામ કેવલ ને કેવલ જે સેવામાં હતા, ઊભા પગે હતા, મહેમાનોમાં હતા તમે, હું જોતો હતો ઘડીક આમ જાય ને ઘડીક આમ જાય, ઓલા આવે ને રામ રામ કરવા જવાના, જાય અને પાછા વળાવવા જવાના. એટલે દીગુભા એ તો આપણે અત્યાર સુધી પરબારાત પ્રોગ્રામમાં ગયા છે ને એટલે પ્રોગ્રામમાં મજા આવે, પ્રોગ્રામ કરી દો આવું થાય બધું લેફ્ટ રાઈટ મજા આવી ને, પણ બહુ મજા આવી, મને બહુ મજા આવી, સાંભળવાની મજા આવી, આ બધાને લેફ્ટ રાઈટ જોવાની મજા આવી. પાસે બે મહેમાન ને મૂકવા જાય તો પૈસા ઉડાડવી પાસે કંઈક ઘડી ક્યાંય ઉભા રહ્યો એટલે ત્યાં પાછું ઘડી ઉભું રહેવાનું, પછી એને આપણે છૂટા લેવા પડે.
તો થાય જ ને, પણ મારા જે રોજના ક્રમ પ્રમાણે હો હો જી રે હરિની હાથડીએ મારે રોજનું હટાણ રે હરિની હાટડીએ મારે રોજનું ઘટાણ કડી ગાવી છે. હર વાર બે મિનિટ ધૂનની તાળી પાડો, કારણ કે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે. રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાજા રામ રામ રામ
હરે હરે એ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે મારે આ હરે રામા હરે રામા રામ રામા હરે હરે राम राम राम